આપણને દરેક પ્રત્યે દયા રાખવી જોઈએ। ઘરડા લોકો પ્રત્યે પણ આપણને દયા રાખવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણને દરેક જણ સાથે દયા રાખવી જોઈએ। જે આપણા દાદા દાદી હોય, નાના નાની હોય, જે ઘરડા લોકો છે તેમને પણ આપણે એમના પ્રત્યે પણ દયા રાખવી જોઈએ। તેમની મદદ કરવી જોઈએ, તેમની સાર સંભાળ રાખવી જોઈએ, જેથી તેઓ ઘરડા લોકો જે કામ ન કરી શકતા હોય એમાં એમને મદદ મળી રહે। તેથી આપણને ઘરડા લોકોની મદદ કરીને તેમની દયા રાખવી જોઈએ। માનતા લોકો પ્રત્યે પણ આપણને દયા રાખવી જોઈએ। આપણા ઘરમાં કોઈ લોકો બીમાર થઈ ગયા હોય, પપ્પા છે, મમ્મી છે, ભાઈ બહેન છે કે દાદા દાદી છે, નાના નાની છે, ગમે તે વ્યક્તિ, આપણા ઘરના સદસ્ય કોઈ બીમાર થઈ ગયું હોય તો આપણે પણ તેની સાર સંભાળ રાખવી જોઈએ, તેમના પ્રત્યે દયા રાખવી જોઈએ। તેમને એ ટાઈમમાં સશક્ત શરીર અશક્ત થઈ ગયું હોય તેથી એ લોકો કામ કરવાની શક્તિ ન મળતી હોય, તેથી એ લોકોને દયા રાખવી જોઈએ, તેમની મદદ કરવી જોઈએ, દવા આપવી જોઈએ અને તેમની સાર સંભાળ રાખવી જોઈએ। તે રીતે તેમના પ્રત્યે દયા રાખવી જોઈએ। પંખીઓ અને પ્રાણીઓ પ્રત્યે પણ આપણને દયા રાખવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે પંખીઓ અને પ્રાણીઓ બોલી શકતા નથી, તેથી આપણને તેમને મારવા ન જોઈએ, એમને ખાવાનું દેવું જોઈએ, તેમને મદદ કરવી જોઈએ। તો એ રીતે આપણે પંખીઓ અને પ્રાણીઓ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, દયા રાખવી બહુ સારી વાત છે। તો તમે પણ તમારા ઘરડા લોકો કે મોટા લોકો, વડીલ લોકો, માંદા લોકો કે પંખી પ્રાણીઓ પ્રત્યે દયા રાખજો અને રાખવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 21 દયાળુતા તેના વિશે અભ્યાસ કર્યો। તમને સમજણ પડીને આપણને દરેક વ્યક્તિ સાથે દયા રાખવી જોઈએ। ચાલો હવે પાઠ પરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। શા માટે આપણને ઘરડા લોકો પ્રત્યે દયા રાખવી જોઈએ? કારણ કે તેઓ અશક્ત અને કમજોર હોય છે। આપણે પ્રાણીઓ પ્રત્યે કેવી રીતે દયા રાખવી શકીએ? તો પ્રાણીઓની સંભાળ રાખીને આપણે પ્રાણીઓ પ્રત્યે દયા દાખવી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન, માંદા લોકો પ્રત્યે આપણે કેવી રીતે દયા બતાવી શકીએ છીએ? તો માંદા લોકોની સેવા કરીને અને સમયસર દવા આપીને દયા બતાવી શકીએ છીએ। બ પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરી કરો। તો પહેલું, આપણને ગરીબો કે શ્રીમંતો પ્રત્યે દયા દાખવવી જોઈએ? તો ગરીબો પ્રત્યે દયા દાખવવી જોઈએ। દયાળુતા પ્રેમ છે કે નથી? તો દયાળુતા પ્રેમ છે। આંધળા માણસની મદદ કરવી કે ના કરવી દયાળુતા કહેવાય? આંધળા માણસની મદદ કરવી દયાળુતા કહેવાય। ચોથું, ભાઈબંધો સાથે જમવાનું મળીને જમવું એ દયાળુતા છે કે નથી? તો ભાઈબંધો સાથે જમવાનું મળીને જમવું એ દયાળુતા છે। છેલ્લે, દરેક જણ કે ફક્ત પૈસાદાર જ દયાળુ હોઈ શકે? તો દરેક જણ દયાળુ હોઈ શકે। ક પ્રશ્ન, કોઈ પણ ત્રણ બાબતો લખો જેના વડે તમે વર્ગમાં દયાળુતા દાખવી શકો છો। તો એક, હું વર્ગમાં નબળા બાળકોને મારી નોટ લખવા આપીને, બે, નાસ્તો ના લાવ્યો હોય તો મારો નાસ્તો આપીને, ત્રણ, રમત રમતા પડી જાય તો તેની મદદ કરીને। તો આપણે પાઠ 21 દયાળુતાનો પાઠનો અભ્યાસ કર્યો અને સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબનો પણ અભ્યાસ કર્યો। સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તમને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે। તો સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો,
આપણે દરેક પ્રત્યે દયા રાખવી જોઈએ. થેન્ક યુ.